الله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين الميامين المظلومين، ورحمة الله على محبهم وشيتهم، ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعزمتهم ومسائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم، بسم الله الرحمن الرحيم: فاطمة بسعة مني، من أزاها فقد أزاني. إن الله يرضى لرضاها ويغضب لغضبها. الصلوات. مومنین کرام نے، عزادار نے محترم، آج شب جمعہ چھے انے آج نو دیوس پڑھا تو خاتون جنت بی بی بنت رسول حضرت بتول صلوات اللہ وسلم علیہ نے سعادت نو دیوس ہتو، آج شب جمعہ چھے. شب جمعہ یہ مغفرت نی رات چھے، دعا نی رات چھے، حاجت نی رات چھے. પોતા માટે દુઆ કરે, ગુજરી ગયા છે એના માટે દુઆ કરે, મોમિનો માટે દુઆ કરવામાં આવે. આજે ઇમામને યાદ કરવાનો દિવસ છે, કારણ કે જુમાનો દિવસ એ છે કે કદાચ ઇમામ જરૂર ફરમાવે. તો આજની રાત જ છે કે કાલે ઇમામ આવશે. તો અને મોતને યાદ કરવાનો છે. મોત બસ કે આપણે એમ જોઈએ કે લમોર ને વ્યંક ઓફ વાઝા સમજા ને, પાડોશમાં જ મરણ આવે છે, આપણે નથી આવતું. તો એ બધું યાદ કરવાનું છે. તો આજે પણ આ જે મરૂમોમાં છે મજલિસ કરવામાં આવી છે, આ એક ભાઈ આપણા મોરિસમાં આજે દફન થયા, એમને પણ યાદ કરીએ. તમામ મોમિનીન મોમિનાતને અરવાના સવાબ અર્થે એક સૂરે ફાતિહા. બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અલહમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, રહમાન રહીમ, માલિક યૌમિદ્દીન, ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન. بسم الله الرحمن الرحيم. قل هو الله احد، الله الصمد، لم يلد ولم يولد. بسم الله الرحمن الرحيم. قل هو الله احد، الله الصمد. بسم الله الرحمن الرحيم. قل هو الله احد، الله الصمد، لم يلد. بسم الله الرحمن الرحيم. ان الله وملائكته يصلون على النبي، يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. હું છે ને આસિયા રેઝ્યુમનો માણસ છું, એટલે આગળ છે ને ફાતે આમ પડાતા હતા, એક અલમ છે ને ત્રણ કુલો હોય, પછી આપણે બધી ભૂલી ગયા. તમે આજે પણ યુટ્યુબમાં જાઓ, ઇન્ડિયાની જેટલી મલિસ છે પાકિસ્તાનની તમે જો, જેમાં રૂના સવાબ અર્થે મલિસ છે ઈસાલી સવાબ, એ એક વખત અલહમદને ત્રણ કુલો ઓલા પડે છે. અને બહારથી જે મોલાના આવે છે ને, આપણા અહીંયાની વાત નથી કરતો કે બહારથી આવે છે ને, એ પણ એમ જ કરે છે, એક અલહમદો પડો ને ત્રણ કુલો ઓલા. એ આદત ભૂલવી ન જોઈએ. ત્રણ કુલો ઓલા પડે તો એક કુરાન ખતમ થાય છે ને. તો રૂમોને એક કુરાન મોકલવામાં શું યાદ છે, એ તો પડી તો નથી શકતા આપણે. તેના નજીકમાં હોય છે, દરેક કબર ઉપર કંઈક બેઠા હોય છે ને માણસ, એમ હોય છે ને કોઈ કોઈ કબર ઉપર બેઠા હોય, કુરાન પડતા હોય. આપણે કામ કરીએ, પૈસા ભેગા કરીને તું કુરાન પડી રાખ, સલવાત બર મોહમ્મદ વાલી મોહમ્મદ. રસૂલ કહે છે કે ફાતેમાં મારાથી એક ટુકડો છે, એમ કહે છે મારાથી, એટલે કે ફાતેમા એક પાર્થિવ જમવા
جے فاطمہ نے دکھ آپ سے من ازاہ فقط ازانی جے نے دکھ آپ سے نے تکلیف آپ سے نے حیران کر سے تو جانے منے تکلیف آئی بھی منے دکھ آئی پوچھے جے رسول نے دکھ آپے تو سمجھائی جانے نے بدارے کہوانی ضرور نتھی جانے اللہ نے دکھ آپے اللہ نے حیران کرے سے یہ تو ٹھیک پچھی مسلمان رہے کہ نہ دیے ایک مانس جے رسول نے تکلیف آپے اللہ نے تکلیف آپے تو یہ چھ اسلام نی اندر میں نتھی પછી કહે છે કે ઇન અલ્લાહ યરઝા લી રઝા કે જેનાથી ફાતેમા રાજી હોય એનાથી અલ્લાહ રાજી છે એટલે હઝરત ફાતેમાને રાજી કરવાનો છે એના ઘરના માણસ હોય એને રાજી કરવાનો છે ઇમામે હુસેન અલી ઇસ્લામની મજલિસમાં આવીને શીખીને ઇલ્મ લઈને અને એને રાજી કરવાનો છે અને પછી કહે છે કે યગઝબો લી ગઝબિહા કે જેનાથી ફાતેમાનો ગઝબ હોય છે અલ્લાહ એટ અન કોલેર દે કી ઝહરા એટ અન કોલેર જેનાથી બીબી ફાતેમા સલવાતુલ્લાહ વસલામ અલૈહા ગુસ્સામાં છે એનાથી નારાજ છે અલ્લાહ પણ એનાથી નારાજ છે ગઈકાલે મને જે કંઈ પડવાનું હતું એટલું પડ્યું ને બાકી મેં મૂકી દીધું આજે હું મને તસ્બીના બાળામાં પકડું છું તમે કહેશો અમે તસ્બી તો પડીએ છીએ અમે જાણીએ છીએ પણ ઘણી વસ્તુ તમને નહીં ખબર હોય અને તને ખબર હોય તો વધારે જાણવાનું મળશે ઘણા માણસની આદત હોય છે ને મોર અને તસ્બી લેશે ત્રાદિશ્ય છે કે આદત થઈ ગઈ શીખાડવામાં આવ્યું છે મોર અને તસ્બી લે પછી તસ્બી યાં જ પહેર્યું હોય કાઢે નહીં ખાસ કરીને આ જવાનો છે બચ્ચા હોય તો એ તસ્બી આંદર પડી હોય ના કાઢે પણ પછી પાછી મૂકી આવે તો તસ્બી હકીકતમાં એનું નામ તસ્બી નથી આ છે ને તસ્બી નથી એને કહેવાય મિસબાહ તસ્બી છે એ સુબાનલ્લામાંથી આવે છે તમે કોઈને કહો કે તસ્બી કાઢો એટલે સુબાનલ્લા પડો એમ પણ હવે આપણા ભાષામાં આવી ગયો છે તસ્બી હતી ને તસ્બી જ પડીએ છીએ તકબીર કયો તો અલ્લાહ અકબર બધાને ખબર હોય તકબીર અલ્લાહ અકબર તમહીદ કયો તો હમદ છે હમદમાંથી એ આવે છે તમહીદ તો હમદ હમદ કરો તહલીલ કરો તો લા ઇલાહા ઇલ્લલ્લાહ પડો ઘણી ફેરે આવે છે કે એમાં તકબીર અને તહલીલની અવાજ આવતી હતી તો કોઈ પૂછતું નથી શું કહેવા માગે છે તો આ છે લા ઇલાહા ઇલ્લલ્લાહ ના અવાજ આવતો તસ્બીનો અવાજ આવતો હતો એટલે સુબાનલ્લાહ પડતો હતો તસ્બીનો વરત સુબાનલ્લાહ છે એમાંથી આવે સુબાનલ્લાહ પૈગંબરની આ દીકરી એક દિવસ ઇમામ અલી અલી સલામેને મોકલે છે ઇમામ અલી મોકલે છે કે જાઓ તમે તમારા બાબાને કહો કે એક કનીઝની જરૂર છે કે મદદગાર થાય ઘરમાં મને હાથ દેવા લાગે પૈગંબરે શું કહ્યું કાંઈ દીધું નહીં જનાબે ફિઝા તો પછી આવ્યા છે પછી ત્યારે કોઈ નહોતું એકલા આ તસ્બી દે છે આ તસ્બી પડો જો કે બીજી રિવાયત છે ને પણ આ વધારે મશહૂર છે કે આ તસ્બી પડો 34 વખત અલ્લાહ અકબર 33 વખત અલ્હમ્દુલિલ્લાહ 33 વખત સુબાનલ્લાહ 100 વખત આ કાઢશો તો તમારી મુશ્કેલી બધી આસાન થઈ જશે તકલીફ દૂર થઈ જશે થાકોડો ઉતરી જશે કાંઈ વ્યાધિ નહીં કામ થઈ જશે તો પૈગંબરનો આ તોહફો છે કે જે જનાબે ફાતેમાને આપ્યો દીકરીને એનો કદો છે પ્રેઝન્ટ તો એને આપે છે તો અગર એનાથી વધારે બીજો કોઈ સારો તોહફો હોત તો હું તમને પૂછું છું જેના માટે રસૂલ પોતે ઊભા થઈ જતા હોય એના હાથ ચૂમતા હોય એની જગ્યામાં પોતે બેસાડે તો એને કયો કદો આપત આ આપત એ સારામાં સારો એ આપે ને સારામાં સારો કદો આપ તો એનાથી સમજાય છે કે બીજો કોઈ એવો કદો નહોતો સારો તોહફો કે જે રસૂલે એને દીકરીને આપે કે જે આ તસ્બી છે અગર એની મુશ્કેલી આસાન થતી હોય જનાબે ફાતિમા એનું કામ થઈ જતું હોય એની રાહત પહોંચતી હોય એની ઉમેદો પૂરી થતી હોય તો આપણે અગર એનો સહારો લઈ અને તસ્બી કાઢીએ તો આપણી ઉમેદ પૂરી ના થાય ભરોસો હોવો જોઈએ આપણે ભરોસો નથી હોતો ને ભરોસો નથી હોતો ભરોસો નથી હું સવારના અહીંયા આવું છું ને ચા બાયણા ખોલું
પછી પગ ઉપર મારું, જલ્દી આવો જલ્દી આવો, પણ સાથે સાથે જોતો જાઉં. અહીંયાથી આવે તો અહીંયાથી ભાગું, જો અહીંયાથી આવે તો વાથી ભાગું, સતત જોતો જાઉં. એટલે ભરોસો નથી, ભરોસો નથી તો ક્યાંથી? તો આ એમ જ છે, ભરોસો રાખવો જોઈએ કે આ તસ્બીહ ફાતેમા ઝહરામાં શું છે. પહેલે છે જનાબે ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ વસલામો અલૈહા છે ને, કપડાને લીધું, કપડા દોરી લીધી, દોરી પછી એની ગાંઠ વાળી, ગાંઠ ગાંઠ કરી અને એમાંથી તસ્બીહ કાઢતા ગાંઠ. પછી જ્યારે હઝરતે હમઝા, એટલે એમ છે કે એની પહેલાંની આ વાત છે, હઝરતે હમઝા શહીદ થયા એ ઈજી સન 3માં, તો 3 વર્ષ થયા હતા જે મદીનામાં આવ્યા, તો એ પહેલાંની આ વાત હોવી જોઈએ. વખતે ઈજી સન 2માં હોય, એક શાદી થઈ ગઈ હતી એ બેને વાંચવા. તો હઝરત હમઝાની વફાત થઈ, શહીદ થઈ ગયા, તો બીબી ફાતેમા શું કર્યું? એની કબ્રની માટી લઈ એના દાણા બનાવી એની તસ્બીહ કાઢતા હતા, આ ગાંઠને મૂકી દીધી અને એના એને કબરની માટીની તસ્બીહ બને. એટલે ઇમામના કામમાં હોય ને બધી ખૂબી હોય, ફિલોસોફી હોય, આપણા જેવું ના હોય કંઈ. કેમ હઝરત હમઝાની લીધી? હઝરત હમઝાને શહીદ કરવામાં આવ્યો, એનું કલેજું કાઢીને ચાવવામાં આવ્યું, એની આ નાક કાપવામાં આવ્યું, કાન કાપવામાં આવ્યા, આંગળીઓ કાપવામાં આવી, એનો હાર બનાવવામાં આવ્યો. દુશ્મનો એવી હાલત કરી હમઝાને કે રસૂલના ચાચા એ બહુ જોરાતા કદાવર, જેમ હઝરત અબ્બાસ લઈ ચલામ છે એમ, તો એનો બદલો લીધો. તો હઝરત ફાતેમા એ દેખાડે છે કે મારા ચાચાની અઝમત શું છે, એનો મરતબો શું છે, અલ્લાહ પાસે એની કદર શું છે, એની માટી લઈ અને એની તસ્બીહ કરે છે, એના ઉપર અલ્લાહનું નામ લે છે. આ તસ્બીહ ફાતેમાનું નામ છે, તસ્બીહ ઝહરા પર ક્યાં એમાં જનાબે ફાતેમાનું નામ છે? ક્યાંય નથી. જેમાં દુઆ કોમેલ હમણાં પડવામાં આવી, એક સલવાત નથી અંદરમાં, એક સલવાત પંચતનનું એક નામ નથી અંદરમાં. તમને ના ખબર પડે કે આ શિયાની દુઆ છે. શિયા આપણે પડીએ છીએ એટલે માણસ કે શિયાની દુઆ છે, પણ એમ જો તમે શિયાની છે કે સુન્નીની છે, એક સલવાત નથી. કોઈ એવી દુઆ નથી જેની અંદર સલવાત ના હોય અંદરમાં, અને કાંઈ કોઈ પંચતનનું નામ નથી, કોઈ કોઈ નામ જ નથી, બસ અલ્લાહનું નામ છે. તો તમે વિચાર કરો કે આમાં તો ફક્ત અલ્લાહનું નામ છે, અલ્લાહનું જો પહેલાં છે અલ્લાહ અકબર આવે છે અને છેલ્લે છે સુબાન અલ્લાહ આવે છે. તમે જો પહેલાં અલ્લાહ છે, પહેલાં અલ્લાહ અને પછી અકબર અને છેલ્લે છે સુબાના પછી અલ્લાહ. પહેલાંય અલ્લાહ છે, છેલ્લે અલ્લાહ છે. શીખાડે છે કે તમારો પહેલાં પણ અલ્લાહ છે, છેલ્લે અલ્લાહ છે. યાદ રાખો કે તમારા જીવનની અંદર શરૂઆતમાં અલ્લાહ છે, આખિરમાં અલ્લાહ છે. અહીંયા અલ્લાહ અલ્લાહ કરો છો પણ વાંય અલ્લાહ હશે કબરમાં, ભૂલજો નહીં. હા, જનાબ ફાતેમાની આ તસ્બીહ શીખાડે છે આપણે. તો એની તસ્બીહ નથી, તસ્બીહ તો અલ્લાહની છે, એટલે એના નામ લેવાય છે. જનાબે ફાતેમાનું નામ તો નથી લેવામાં. જ્યારે ઇમામે હુસેન અલી સલામ શહીદ થઈ ગયા, આનું નામ શહીદ સોદા હતો ને, બધા શહીદોના સરદાર, આ હઝરત હમઝાનો બહુ મરતબો હતો. પણ પછી આ લકબ છે ને હઝરત ઇમામ હુસેન અલી સલામને મળ્યો કે એ શહીદ સોદા છે. જે શહીદ થઈ ગયા ઇમામ જૈનુર આબિદીન ઇસ્લામ જ્યારે કરબલામાં આવ્યા, તો એની કબરને બનાવી પછી એની માટી લીએ છીએ, માટી કબરની માટી લીએ છીએ, પછી એની તસ્બીહ બનાવે છે. આ તસ્બીના દાણા બનાવે છે અને એની એનાથી તસ્બીહ કરે છે. હઝરત હમઝાની તો હતી, પછી આનાથી શરૂ કર્યું કે ઇમામ હુસેન અલી સલામ જે આપણે આજે કાઢીએ છીએ, બનવા જોગ છે કે આ ખાકે ચીફા તો ના આવે, તો પ્લાસ્ટિકની હોય છે ને લાકડાની હોય છે ને કંઈક હોય છે, પણ નિસ્બતમાં ખાકે ચીફા સાથે છે, નિસ્બત કરબલા સાથે છે. તો એની બનાવી પહેલે તો ઇમામને પૂછવામાં આવ્યું, છઠ્ઠા ઇમામને પૂછવામાં આવ્યું કે હઝરત હમઝાની કબરની માટીની આપણે તસ્બીહ કરીએ અને ઇમામ હુસેનની માટીની કબરની તસ્બીહ કરીએ, તેમાં શું ફેર છે? ઓલા શહીદ સોદા તો હતા, પણ હવે એ લકબ આને મળ્યું છે, શહીદ સોદા છે, શહીદોના સરદાર, એમાં કાંઈ ફેર છે? ઓલા ચાચા હતા, આ એનો પોતરો છે. તો હઝરત હમઝાની માટીની તસ્બીહ છે ને, જ્યારે તમે પડો ને એના ઉપર,
તો હાલે છે તસ્બી, અલ્લાહુ અકબર બોલ્યો તો એમાં ફરે છે પાના ફરે. પણ હઝરત ઇમામ હુસૈનની માટીની કબરની માટીની તસ્બી એ જ છે કે તમે ના બોલો ને ના બોલો તો તસ્બી પોતે જ ફરતી હોય, એ જ તમારા વતી તસ્બી કાઢતી હોય. સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ આ ફરતી. અને એના એના માટે આલિમો કહે છે કે જ્યારે નમાઝ પડાઈ જાય એટલે તરત જ તસ્બી કાઢો, તરત એનો લેઝો છે ને નમાઝ સાથે હોય, તસ્બીનો અને આ નમાઝનો અલગ ના હોય. વચમાં વાતું ના કરો, એકબીજાને હાથ પર ના દો. અહીંયા તો આપણે અહીંયા તો ચાલે છે બધું, પણ ઘણી એવી જગ્યા છે કે આલિમો કહેતા હોય કે આમ ના કરો, આ પ્રમાણે કરો. મોટા મોટા મુજતહેદો તો કહે છે કે તમે નમાઝ પઢી લ્યો, હજી તમારો જમણો પગ ડાબા પગ ઉપર હોય ને, ડાબા પગ ઉપર. હવે જે લોકો તકલીફ હોય એ બીજી વાત છે, પણ જે લોકો કરી શકતા હોય તો જમણો પગ ડાબા પગ ઉપર હોય ને એને ખસાડવો ના જોઈએ, કાઢવો ના જોઈએ. એ જ જગ્યામાં બેઠા હોય અને તસ્બી કાઢો. જનાબે ફાતેમા ઝેરાની તસ્બી કાઢો, એ વખતે તસ્બી થઈ જાય પછી એકબીજાને હાથ દો, જો દેવા હોય કોવિડનું બાનું ના હોય. પણ તસ્બી પછી, એના પહેલાં એના પહેલાં નહીં, જ્યારે માણસ તસ્બી કાઢે છે ને તો એમ કહે છે કે બધા ગુનાઓ માફ થઈ જાય છે. તસ્બી પછી માણસના બધા ગુના માફ થઈ જાય, મારા માફ થઈ ગયા, બાજુવાળાના માફ થઈ ગયા. એટલે આપણા હાથ પાક થઈ ગયા પછી તમે એકબીજાને હાથ દો, હવે હું પાક છું, તું એ પાક છે, હાથ દઈએ. અહીંયા ક્યાં માણસો તસ્બી કાઢે છે, એ ગોતતા હોય છે, કોણ દુઆ પડશે, કોણ દુઆ પડશે, ને તસ્બી કાઢે છે ને દુઆ પડે છે, આમાં બેઠા હોય છે, કોણ દુઆ પડશે? તમે નથી હોતા ત્યારે દુઆ પડાય છે, ને આવો છો ત્યારે પડાય છે, એની શું યાદ કરો? પોત મારી પડાશે. સલવાત બર મોહમ્મદ વાલી મોહમ્મદ. આ છે આ તસ્બીની બહુ મોટી મોટી ફિલોસોફી છે ને. આલિમો કહે છે કે તમને કોઈ બીમારી હોય, કરજ દફે ના થતો હોય, કરજ બહુ જ વધી ગયો છે, કામકાજમાં રોજીમાં બરકત ખપતી હોય, અને છોકરીના માગા ના આવતા હોય, કોઈ પણ તકલીફ હોય તો તસ્બી એ ફાતેમા કાઢો. નિયત કરો, નિયત નિયત કરવી જોઈએ. આપણે છે ને મોટા મોટા અમલ ગોતતા હોય છે, એટલે તાવીજ ગોતવા કરતા છે ને, આ કરો, આ તાવીજમાં ના, તાવીજ માટે ના દોડો, એ હું કાંઈ નહીં કરી દે. એ અલહમદનો સૂરો પડીને તમને પાણી દેશે, બીજું કાંઈ નહીં કરે. શું દેશે? તો અલહમદનો સૂરામાં જે ફાયદો છે પડીને દેશે દેશે. અને એક દિવસ એવું થયું હતું, ઓલા મોલાના પાસે માણસ તું પાણીને શીશા રાખી ગયા, પાણીને શીશા પછી લેવા આવે ને બીજે દિવસ ત્રીજે દિવસ. યાદ છે, આ સાચી વાત છે, એ ઘટલી જ કરતો. તો ઓલો આવ્યો માણસ પાણી લેવા, મોલાને કહે કે આ લઈ લો, કે મારો આ નહોતો, ત્યાં ઓસ્ટ્રેલિયન હશે, ઓલો ભગાતે લઈ આવ્યો, કે ઓસ્ટ્રેલિયન છે, મારો નથી. એ કે બધું એક જ છે, લીજો લીજો, બધું સરખું છે, સમજો. કેમ કે પાણી ભલે ફેર હોય, દુઆ તો એક જ પહેરો છો, શું હોય અલહમદ બોલ્યા ના, એ જ પહેર્યા હતા. આ લઈ જાઓ કે ઓલું છે, સવાબ તમને એટલું જ મળવાનો છે. સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. પણ આપણે છે ને આળસુ છે, અમલ ના કરીએ. કોઈને કહેવાય આ જે કરવાનું છે, નહીં કરે, ના કરે. એને તાવીજ ગમે કે બાંધી દઈએ કાગળ તો પતી જાય. ખોટી નથી તાવીજ, હું નથી કહેતો કે ખોટું છે, બરાબર છે, પણ એના સાથે પડવાનું હોય છે ને પડવાનું. જો ડાક્ટરનો અર્ધોના જ્યાં બાંધવાનો હોત તો બધા સાજા થઈ ગયા હોત, અર્ધોના તો બાંધવાનો નથી હોતો. એ દવા પીવાની હોય છે તોય નથી થતી, તોય નથી થતી કે રેઝ્યુમ કરો, રેઝ્યુમ ના કરે દવા પીશે તો કે તું રેઝ્યુમ નથી કરતો એમ કહેશે. હવે માણસને કે જ્યાબેત હોય અને આવી એક કિલો દરરોજની લેચી ખાય તો ચડે કે ના ચડે, દવા શું કામ કરે? હવે તે કિસ્સે મને ડાયાબિટ ચડી ગયું છે, તો ચડી જ જાય ને, કેમ કે દવા રેજીમ નથી કરતો. તો એ પ્રમાણે એ કહે છે કે એક બેરો આવ્યો, એક બેરો માણસ હતો, છઠ્ઠા ઇમામ પાસે આવ્યો હતો.
હજી છે રિવાયત. એ કે મારા કાને સંભળાતું નથી, અહીંયા ડાક્ટર બેઠા છે ફાર્માસિયા, તને રોકતો નથી, તમે જાજો દવા લેવાની ફાર્માસીમાં. પણ આ આવ્યો કે મારા કાને સંભળાતું નથી, ત્યારે તો ફાર્માસી નહોતી. તો ઇમામ કે તસ્બી કાઢ, મારા દાદીની તસ્બી છે ને એ કાઢતો. ઈમાન આવ્યું ને, ઈમાન ઈમાન ઉપર છે ને બધું. પીરમો પીર બડા કે ઈમાન બડા માણસો, જે આપણે ઘણી ફેર ક્રિટિક કરીએ ને, તમુ લોકો આવા છે ને ફલાણા ધર્મવાળા આવે છે ના, ઈમાન મોટો છે. ઓલો ભલે ખોટો હોય પણ ઈમાન મોટો છે, લોકોનો ઈમાન કામ કરે છે. ઓલો તો ખોટો છે, એને ખબર છે હું ખોટો છું, તો ઈમાન નથી આપણામાં. આપણા જે મોટા સાચા છે તો આપણો ઈમાન ખોટો છે, ઈમાન મજબૂત હોવું જોઈએ. તો એ કે તું આ તસ્બી કાઢતો ફેર પછી અઠવાડિયું 15 દિવસ પછી આવ્યો, તો કહેવે મને સંભળાય છે તસ્બી એ ફાતેમા ઝેરતી. કાન ખુલાતી ગયા સાંભળવા માંડ્યો, પહેલે મારી મજલિસ નહોતો સાંભળતો, હવે સાંભળી શક્યો. હમણાં તો આપણે કાન છે તોય નથી સાંભળતા સલવાર મોહમ્મદ વાલી મોહમ્મદ. ઘણી ફેરે અફસોસ થાય છે ને, ગઈકાલ માની કોઈ પૂછ્યો તો એ તમને વાત કરું કે ઘણી ફેરે આપણે અહીંયા આવીએ છીએ. હમણાં જોજો, હમણાં મજલિસ થઈ જાય એટલે ભાગા ભાગ થશો, ભાગે ભાગ ઝિયારતની કોઈ વાત નહીં જોઈ. આમ આપણે ખર્ચો કરીને એમાં ઝિયારત કરવા જાય, ઝિયારત ખર્ચો કર્યો ને વાંચી આવીને ફખર કરી કે હું ઝિયારત ભરીને આવ્યું છું, તો ઝિયારત થોડી મારી પડી છે. હા, ખુદાને કે મને ચૂકી છે ઝિયારત ભરીને, પણ અહીંયા ઝિયારત પડાય છે તો નથી સાંભળતા, તો એમાંથી ખબર પડી જાય એની ઝિયારત વાં કેવી કાબૂલ થઈ જશે. અહીંયા તો નથી સાંભળતા, ભાગે છે. આ રફીકભાઈ છે, જમણ જાજુ રાંધી છું, બીજો નહીં હજી ડરજો ને, સમજાય મળશે ખબર ને માણસોને, વખતે એમ ડર હશે કે ઓછું નહીં નહીં મળે આપણને, જલ્દી ભાગીએ, મળવાનું છે. અને ભલે ઓછું મળે, એમને તો કે પેટ ભરીને ખાય તો જ શિફા મળે. જમણમાં શિફા છે પણ મજલિસમાં શિફા નથી, એ ખૂબી છે. અહીંયાથી જાય છે ને શિફા જમણમાં, વાંથી અહીંયા નથી આવતી. પણ આપણને આ મજલિસનો એક યકીન નથી, વાનું છે કે વાં શિફા છે. પછી જે હોય મને જે બીમારી હોય હું ખાઈશ, બધું મટી જશે, શિફા છે. પછી શું પેટ ભરવું છે એટલે અહીંયા બેસો સાંભળો તો ના કે વા. તો અફસોસ છે કે માણસ જો છે ઝિયારત નહીં સાંભળે, માતમ કીધો કે માતમ એવું છે ને એટલે ભાગા ભાગ, ક્યાં જવું છે ક્યાં? તો જમણ તો મળવાનું છે, પછી કંઈ ઘટશે નહીં, એ પૂરું થશે. અને ઘટે તો વધારે સારું. તો તમે કેવા થાય કે જો ઘટે છે જમણ તો બીજે વધારે રાંધે સલવાત વર મોહમ્મદ વાલે મોહમ્મદ. એમ કે છે કે હાથની આંગળીઓ ઉપર આપણે તસ્બી કાઢીએ ને તો વધારે સારું છે, વધારે હાથની આંગળીઓ ઉપર. એ ખૂબી છે આંગળીમાં, તમે જુઓ કે આંગળીઓ 5 છે, જો 6 નથી બનાવી, 6 કરત તો થોડો ના થાય, 5 રાખી છે, 5 જેવી. અને એના આંકા તમે જો અહીંયા ફલાંશ 3 છે, દૂજ ને જે કતર 14 છે, એમાંય 14 છે, 14 માસું 5 એક ચીજ. બીજી નવી કહું તમને, નવી તમને ખબર હોય સારું, ના ખબર હોય. તમે આ જો હાથમાં આંકા છે ને, આંકા અરબીમાં તમે જો તો એ છે ને વીત છે, દિઝવીત છે. ને અહીંયા તમે જો તો વીત અને એ છે, કતરવા એ છે. તો દિઝવીત અને કતરવા નાખો તો કતરવા દિઝનફ. અલ્લાના નવાનું નામ આપણા હાથમાં છે, આત્મા આત્મા. એટલે કે છે દુઆ માંગો તો મોઢા ઉપર ફેરવો. માણસ એમ કહેતા છે દુઆ કેમ ઉપર માંગે, કુદરત ઉપર છે, ઉપર નથી નીચેવાળા છે એ ઉપર માંગે છે, ક્યાં ઉપર માંગતા હોય ખબર નહીં. તો અલ્લાહ પછી મોઢા ઉપર હાથ ફેરો, અલ્લાહના નામ છે. આજે જોઈએ નવાનું નામ લખેલું છે, આપણે એક પ્રમુખ સાહેબ હતા એ લખ્યા છે, તો કેટલું શોભે છે નવાનું નામ. એ તો આપણા હાથમાં છે, એનું શિફર છે, જેમ સત્સંગ કતરામાં શીશ હોય છે એવી રીતે. તો હાથ ઉપર જ્યારે કાઢવામાં આવે ને તસ્બી અલ્લાહના નામ, તો કબરની અંદરમાં છે ને એ આંગળીઓમાંથી નૂર નીકળશે, નૂર લ્યુમિયર થશે. એમ કહે છે હદીસ છે, ભરોસો રાખવો જોઈએ. નમાઝ વેસત ઉપર આપણે ભરોસો છે કે પડો
નમાઝી વસતી જ છે કે તમે ત્યાં પડશો તો કબરમાં નૂર જશે. જોકે એ તો બધા ઉપર નથી, નમાઝી વસત એના ઉપર નથી આવતો, બધી તમે બીજું વાર સુજે લેશો તો એ તો જે છે તો તમને ખબર છે. નમાઝી વસત પડે તો કે છે કે નૂર જાય કબરની અંદર. પણ હવે માણસ એક સવારનો દફન થયો તો નૂર ક્યારે જશે? તો રાતના પડશે, ત્યાં સુધી તો ખૂબ માર ખાઈ લીધો હશે. સવાર રાતના જશે નમાઝ ઈશા પછી, એ જો પડશે તો. હમણાં તો પડતા નથી ને નમાઝ, વસત ક્યાં પડી છે? ભાગી જાય છે પડે. એટલે કહું છું નમાઝ હદીયામાં એ જ પડે તો વખતે પડે, બે રકાત બે રકાત પડે તો એ લાભ તો થશે ને, કાંઈ નહીં તો કાંઈ તો લાભ થશે. એ તો દરરોજ પડવાનું હોય. નમાઝે વસત તો પહેલી જ રાતના હોય, દફન થાય ત્યારે, કાલે ના થાય, પરમદી ના થાય તો આજે જ હોય. પણ નમાઝે હદીયામાં એ તો દરરોજ હોય, જ્યારે પડવી હોય, ખાસ કરીને 26 જુમાના. તો વા આંગળીઓ કામ આવશે, આંગળીઓ નૂર નીકળશે. એટલે ફરિશ્તાઓ આવશે સવાલ જવાબ કરવાને, તો આંગળીઓમાંથી નૂર નીકળતો. ક્યાંથી નીકળ્યું? કેમ કે એમાં અલ્લાહના નામ હતા, તે અલ્લાહના નામ, અલ્લાહના નામ લેવામાં આવ્યા છે. અલ્લાહ અકબર, અલહમદુલિલ્લાહ, આ હદીસો છે. હું એમ જ નથી બયાન કરતો, જે આલીમો પડે છે બોલું છું, એ લોકોની જવાબદારી. હું કંઈ કિતાબોની તપાસ નથી કહેવા. એક હદીસ છે પૈગંબરની, તમને કહું કે યા ફાતિમા મન સલ્લા અલૈકી ગફર અલ્લાહુ લહુ વ અલ કહુ બી યૌમિલ કયામતી મિનલ જન્ના. પૈગમ કે કઈ ફાતેમાં, તમારા ઉપર જે સલામ મોકલે, સલવાત મોકલે, સલવાત એને અલ્લાહ માફ કરે છે. ગફર અલ્લાહ માફ કરે છે. ગુલામભાઈ છે ને તો વાં ઈરાકમાં છે ને, તમે જોજો ઈરાક, તમે જાઓ ને ઈરાક તો ફરી યાદ રાખજો તમે આ વાતને. હું તમે સલામ કરો ને, ઘણા માણસો એવા હોય તમે સલામ કરો ને, એને તો તમને એમ કહેશે ગફર અલ્લાહ લકુમ વલે વાલે દેખું. એ કહેશે અલ્લાહ તમને માફ કરે, તમારા મા બાપને માફ કરે. એવી દુઆ દે આપણે કામ થતી કામ. ગુલામબાસભાઈની વખતે યાદ હશે, છે ને? હા, તો કહેશે ગફર અલ્લાહ લખું ભલે વાલે દેખું. ઈરાકમાં હોય છે, બીજે મને નથી ખબર. તો એટલું જાણવાનું મળે આપણને કે કેટલું આપણી માટે દુઆ કરે. ફક્ત સલામથી જ ના પતા, તારા મા બાપને બક્ષી આપે, તને પણ બક્ષી આપે. કેવી સારી દુઆ તો આ જ છે. પૈગંબર કહે છે કે જે તારા ઉપર સલવાત મોકલે છે, જેના બે ફાતેમાની કહે છે, એના ગુનાઓ માફ થઈ જાય છે. માફ અને કયામતના દિવસે જ્યાં મારી જગ્યા હશે ને, મારી જગ્યા ત્યાં એને જન્નતમાં જગ્યા મળશે. ઈચ્છા કરો. આ હઝરત ફાતેમા માટે છે. અને ઘણા મોટા મોટા આલિમો મુસ્તહેદ આ સલવાતનું કહે છે કે આ તમે પઢો આ સલવાત, કે જે હમણાં બયાન કરીશ. અને આગા મરાશી તો કહેતા જ તમે કુનુતમાં પઢો, કુનુતની અંદરમાં દરરોજ પઢો કુનુતમાં. આ અલ્લાહુમા સલ્લી અલા ફાતિમતા વ અબીહા વ બાલીહા વ બનીહા વ સિરલ મુસ્તૌદ એફિયા બી આદદ મા અહાતા બેહી ઇલ્મુક. કે હે અલ્લાહ તું સલવાત મોકલ, સલવાત પ્રિય પ્રિય સલામ નથી આ પ્રિય. ફાતિમા ઉપર, એના બાબા ઉપર, એના ધણી એટલે સવર ઉપર, અલી ઉપર, અને એની ઓલાદ ઉપર, બાલીહા વ બનીહા વ સિરલ મુસ્તૌદેફિયા. એ બહુ મોટી વાત છે. અને જે વસ્તુ તારામાં છુપી છે ને ખાનગીમાં સિક્રે, એના ઉપર. એટલે ઇમામે જમાના તરફ ઇશારો છે. રસૂલે ખુદાના વખતની વાત અને ઇમામે જમાનાની વાત અહીં આવે છે. 250 સિક્કા છે અંદર, 250 વર્ષની વાત. જે તારી અંદર છુપું છે ને સિર, સિર એટલે સિક્રે, એને એના ઉપર પણ સલામ મોકલી. કેટલી કેટલી સલવાત મોકલી આપણે કંઈ ખુદાની કેટલી બી આદદ, આદદ એટલે ઓલા નંબર સિફર બી આદદ મા આહાત બેહી ઇલ્મુક. એટલી સલવાત કે જેની ગણતરી તારા સિવાય કોઈ નથી જાણતો. જોલે સરલા સવાર કેટલું છે આનો, કે તું સલવાત જનાબે ફાતેમા ઝેરા ઉપર મોકલ. એટલી આ સારી સલવાત છે કે તમે પડો, એનો અમલ છે તમને કહું.
એનો અમલ છે. આલિમો કહે છે કે જ્યારે તમે પઢો ને અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમા યા ફાતિમતા, જો ફાતિમતા પઢો ને તો 530 વખત પઢો, 530 વખત, 530 વાર. અને જો ફાતિમા જ પઢો તો 730 વાર પઢો. એને તમને બતાવું શા માટે. ઇસ્લામની અંદર એક છે સિયાન્સ ન્યુમેરોલોજી, સિયાન્સ જી નંબર, એ તો છે, આદત કે છે, આદત. અલીફના કેટલા નંબર થાય, બેના કેટલા થાય, અલીફ બા તા સા બધાના નંબર હોય છે. તો ફાતિમા છે ને હાશ સાથે હોય ને, ફાતિમા હ સાથે, નાનો હ છે, નાનો હ છેલ્લે છે ને, એ એ ફાતિમા. તો ફ ના થાય કતરમે છે, ફ અલીફ ના થાય એક, તોય ના થાય નવ, એટલે છે 90 ને, અને કેટલા છે ફાતી માને મીમ ના થાય 40, અને હ ના થાય 5, એટલે 135. આદત છે બધા, સિફર છે. તમે કોઈ આલિમ પાસે જોયો તો સારા સારા આલિમ હોય તો આને જ કાગળનો ચિક્કો આપી દે, બીજા હોય છે કે તમને કહેશે આ પડો, તમારા નામના આદત કરે, નંબર કરે, એ પ્રમાણે તમે કરો. જેટલા તમારા નામના આદત થાય ને, સિફર નંબર, એ પ્રમાણે તમે પડો ને તો અસર થાય કે તમારું નામ એ છે, સિફર એ થાય છે, જેમ સચ્ચા કતરમાં શીશ છે. અને તમે એ તસ્બી પડો, તસ્બી તમને કે પર યાર માનો છે, જે હોય એ પડો, પણ એટલી વખત પડો કે જેટલું તમારું નામ છે. તમને વખત ફેર સિફર હોય, બીજાનો બીજો હોય, ત્રીજો હોય, ફેર હોય, નામ ભલે એ જ હોય, આલિમ એ જ હોય, પણ નામ ફેર છે ને તમારું, તો એના પ્રમાણે. હવે જો માણસ ફાતી મતા પડે, ફાતી મતા તો તે આવી જાય છે, તો સિફર વધી જાય છે. તે ના થાય છે કાચસા, સિફર વધી જાય, કાચસા થાય છે, એટલે હ નીકળી જાય ને તે આવે, સાંત્રાંત પ્લસ કાચસા, એટલે સંઘ સાંત્રાંત. ફાતી મતા પડો તો 530, ફાતી મા પડો તો 135. મોટામાં મોટી મુશ્કેલી હોય તમને એમ થાય કે આમાંથી કેમ નીકળો, કોણ મને બચાવશે, શું બચાવશે, તો આ અમલ ફાયદાકારક છે. 530 વખત તમે આ તસ્બી કાઢો, જનાબે ફાતેમાનો વાસ્તો આપી અને તમે દુઆ માંગો. પછી એમાં વાતું કરવાની ના હોય, તસ્બી કાઢો, વાતું ના કરો, કાંઈ નહીં, આ જ કરો. આઈફોનને એક મૂકી દો કે તમને જો વ્યાધિ હોય તો તમારો જીવ તો અલ્લાહ પાસે હોય, યા તો તમારી કંઈ વ્યાધિ નથી, કાંઈ મુશ્કેલી નથી, ફિકર નથી. ફિકર હોય તો આપણે કેમ બીજું કાંઈ સૂચે ના સૂચે, ઓપરેશન થવાનું હોય તો આપણે બીજું કંઈ સૂચે ના સૂચે. તો આ જ છે ઓપરેશન છે મોટું, કે જ્યારે આ તમને મુસીબત આવે મોટી તો તમે આ 530 વખત પડો. અને એ સિવાય પછી તમને એમ થાય કે હું કાંઈ એવી ઘણી તકલીફો છે બીજી છે, તો 135 વખતની આદત કરો. આ આલિમો બતાવે છે કે તમે અમલ કરશો તો તમારી મુશ્કેલી આવી જશે, તમારી તકલીફ દૂર થશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. એટલે એમ નથી કે મને મિંબર મળે છે એટલે હું પડ્યા જ રાખું છું, ઉતરવા માગતો જ નથી. પણ એવા સિઝે હોય છે કે તમને આપતો જાઉં પણ ટાઈમ દરરોજ નથી હોતો. મારા પાસે હવે 3 દિવસ રહ્યા છે, શુક્રવાર શનિવાર ને રવિવાર. તમને કહી દઉં કે કાલથી રાતના મગરીબની નમાઝ પછી આપણે 5 મિનિટ મસાઇલ બયાન કરશું, જે તવજીમાં છે ને એ વાંચીશ, બધાને આવડે છે. પણ એને રાપેલ કરવામાં આવે, જેને ફરી રૂટીન હોય ને, તમે મને કાંઈ પૂછશો તો મને આવડતો છે તોય તમને નહીં જવાબ દો. મેં કહ્યું પહેલે જોઈ લો, ભૂલ તો નથી થતી ને, મુસ્તહબ છે કે વાજીબ છે કે શું છે, કે આપણી ઓલે આદત હોય કરવાની, પણ એ પછી યાદ ના હોય કે વાજીબ છે કે સુન્નત છે, થતું હોય તો મસાઇલ જાણવા જરૂરી છે. એને કે આંધ્રાની જેમ બસ નમાઝ પઢ્યા રાખે ને આગા પડે છે ને, આપણે પાછળ સ્વીવર કર્યા રાખે, પતી જાય કે કંઈ પડવાનું તો નથી, પડીએ એમ નથી. તો કાલ શનિવાર રવિવાર 3 દિવસ છે, તો આપણે નમાઝ મગરીબ પછી 5 મિનિટ પડશું ઇન્શાલ્લાહ. બસ એક વાત કહી દઉં જરાક, કે માણસોને બધાની પ્યાસ હોય છે જાણવાની, શીખવાની, ખાસ કરે જવાનોની. આ અકબરભાઈ બેઠા છે, પૂછો એને, દર સવારના આમ નાસ્તો કરીએ છીએ, વખત ખાતા જ નથી,
આના માટે ખાઈએ છીએ, શરીર માટે, અને ખાસ કરીને આ મગજ માટે. એને બધે પૂછતા હોય છે કે મસાઈલ પૂછે, પછી પોતે બયાન કરતા હોય છે. હું પણ બહુ છું, અડધી કલાક એક કલાક તો એમાં નીકળે છે. માણસોને એમ થતું હશે કે અમે નમાઝ પડવા આવે છે, સુબહનો નાસ્તો કરવાને આવે છે. સુબહનો નાસ્તો કરવા નથી આવતો, એ તો હોય, ઘરે જ્યાં સુધી નાસ્તો મળશે ત્યાંય મળશે, પણ સાથે સાથે નૂરિત્યુર સ્પિરિચ્યુઅલ પણ મળે છે અમને. માણસો 4:30 વાગ્યામાં આવે, વિચાર કરો, 4:30 વાગ્યામાં આવે તો એટલા જ માણસ આવે, 6 વાગે નમાઝ હોય તો એટલા જ હોય, 4:30 વાગે એટલા જ હોય, અને જે જા દરરોજ આવે છે એ જ આવતા હોય, એમાં ફેર ના પડે. એમ નથી કે આ બે નીકળ્યા તો બીજા બે આવી જાય, ચિફ્ર એ જ હોય, પણ બીજા કોઈ નવા આવતા જ નથી. તો એટલે તમને કહું કે આ માણસોને હોય છે તરસ, એને દેવાની જરૂર હોય છે કે મેં શું થશે, કાલે તો આપણે તો મરી જશું, તો આ તો મૂકીને જાય ને કવરમાં લઈ જશું તો શું કામ આવશે. મને તો કામ આવશે, વા તો કંઈ મને તો કામ આવશે, પણ મને એ તો કામ ના આવ્યું કે હું પાછળ તો ના મૂકી ગયો, કે કોઈને મૂકી જાઓ વારસો, વારસો પૈસા તો નથી મારી પાસે, વારસો મૂકી જાઓ, આય નથી મૂકી ગયો, કેમ થશે. બસ આજે હઝરત ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ વસલામુ અલૈહાની શહાદત છે, એના ઉપર મજલિસને ખતમ કરું કે હઝરત ફાતેમા સૈયદા ખાતુને જન્નતે વસિયત કરી હતી કે આય અલી, બધા જ છોકરાને બહાર કાઢી નાખ્યા, બે જ હતા, એ લોકો બીબી હતા અને મૌલા અલી હતા, અને કહે છે કે હું તમને વસિયત કરવા માગું. ઘણી વસિયત કરે છે, એમાંથી એક વસિયત આ પણ હતી કે તમે મને ભૂલજો નહીં, મારી કબર ઉપર અવારનવાર આવજો, અહીંયા કુરાનની તિલાવત કરજો. તો આ જ્યારે જનાબે ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ વસલામ અલૈહાને દફન કરીને ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરે આવ્યા, છોકરાઓને બધાને સંભાળે છે, જમવાનું આપે છે, તૈયાર કરે છે, પણ તમને કહું કે જનાબે ફાતેમા ઝહરા દિવસના બધી તૈયારી કરી ગયા હતા. આ માનું દિલ હોય છે, માં એને ખબર છે કે આજે હું રાંધીને રાખીશ તો કેટલા દિવસ ટકશે, કેટલા દિવસ, પત્તો એ રાંધીને રાખે છે, ઓલાદને તૈયાર કરે છે, કપડાં ધોઈને તૈયાર કરે છે, એ બધું મૂકીને જાય છે. જનાબે ઇમામી અલી અલૈહિસ્સલામ જ્યારે ઘરે આવ્યા તો આ બધી છોકરાને ખવડાવી અને સુવરાવી આપે છે. ઇમામે હસન અલૈહિસ્સલામની કદાચ 8 વર્ષની ઉંમર હતી, ઇમામ હુસેનની 7 વર્ષની, જનાબે જૈનબ 5 વર્ષના હતા, અને ઉમે કુલસુમ વખતે 2 વર્ષના હશે, અને એ લોકોને સંભાળીને સુવડાવી દીધા. અને પછી રાતના અડધી રાતને એમ થયું કે જાઉં મારી ઘરવાળી જનાબે ફાતેમા ઝહરા બિનતે રસૂલ હઝરતે બતુલની કબર ઉપર જાઉં અને કુરાનની તિલાવત કરું. જનાબે ઇમામે હુસૈન ઇમામે અલી અલૈહિસ્સલામ જ્યારે ઇમામ જનાબે ફાતેમાના રોઝા ઉપર આવ્યા, કબર હતી, કબર ઉપર આવ્યા, કોઈને ખબર નહોતી કે ક્યાં છે કબર. જ્યારે આ કુરાન પડી રહ્યા હતા તો અંદરમાંથી અવાજ આવ્યો કે અય અલી, અય અબુલ હસન, તમે ઘરે ચાલ્યા જાઓ ઘરે. તો ઇમામ હસન ઇમામ અલી પૂછે છે કે અય બિનતે રસૂલ, શું મેં કંઈ ખરાબ કર્યું છે, ખોટું કામ કર્યું છે? નહીં નહીં, કહે છે કે હું જે તમારી વસિયત હતી એ પ્રમાણે હું આવ્યો છું તમારા ઉપર કુરાનની તિલાવત કરવાને. નહીં નહીં, તમે જલ્દી ઘરે આવી જાઓ, ઘરે આવ્યા જાઓ. શું કારણ છે? તો જનાબે ફાતેમાન અંદરમાંથી અવાજ આવ્યો, અરે મારી દીકરી ઝૈનબ વા ઘરમાં હેરાન છે, તમને ગોતી રહી છે. ઇમામ અલી ઘરે આવ્યા, દરવાજો ખોલ્યો, શું જોયું? જનાબે ઝૈનબ દરવાજાની પાછળ બેઠા હતા, અને જનાબે ઝૈનબ ગયા બાપની પથારી ઉપર, ન જોયા બાપને, પછી ગયા માની પથારી ઉપર, ન જોયા માને, દરવાજા પાસે બેસી ગયા, કહ્યું કે બાબા, અરે માં તો અમને છોડીને આવેલા ગયા, શું તમે પણ અમને છોડીને આવેલા ગયા. અલ્લા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયલમુલ લઝીન ઝલમુ મુનકલિબીન યનકલિબૂન. અલ્લાહ આપણી આ ઇબાદતને કબૂલ ફરમાવે, તમારા આંસુ અને જનાબે ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ વસલામ અલૈહાના રૂમાલે મુબારકની અંદરમાં એને જગ્યા મળે, જેમાં રૂમ અવાશે આ મજલિસ કરવામાં આવી છે એમાં રૂમ, અને અલ્લાહ મજલિસના વાસ્તાથી એ લોકોને બક્ષી આપે.
ને એ પ્રમાણે આજે શબે જુમા છે, જ્યાં 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 મોમિનીન મોમિનાત દફન થયા હોય દરેકના ઉપર અલ્લાહ પોતાની રહેમતને એની રૂહને ઘેરી લે. અલ્લાહ આપણી પણ દરેક જે આવ્યા છે, જે ઉમેદ રાખતા હોય દરેકની ઉમેદને પૂરી કરે. જે લોકો હજો ઝારતની તમન્ના કરતા હોય એની ઉમેદને પૂરી કરે. જે લોકો કોઈ પણ ઉમેદ હોય, સાદીની હોય, ઓલાદની હોય, દરેકની હાજતને અલ્લાહ કબૂલ ફરમાવે. આપણા મરુમીનોને બખ્શી આપે. ઇમામે જમાનાને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે. એના મદદગારો અનસારોની અંદર આપણને સામિલ કરે. આપણા આમાલો ઇમામની ખિદમતમાં આવીએ તો ત્યાં કબૂલ થાય. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. ઝિયારત માટે તવજ્જો.